રમજાન ઈદ નિમિત્તે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ભુજના હમીસા તળાવના કિનારે આવેલ ઈદગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી. ઈદ નમાજ બાદ દુઆ અદા કરવામાં આવી હતી, જેમાં કોમી એકતા અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી. આજે ઈદગાહ ખાતે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને ખુદાની બંદગી કર્યા બાદ ગઈકાલે સાંજે ચાંદ દેખાયા બાદ આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ નમાજ બાદ સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. મુસ્લિમ બિરાદરોએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ સૈયદ ખેર શાહ, હાજી આસમ શાહ. કાલે માહે સવારનું ચાંદ દેખાતા એટલે મુસલમાનોનો પવિત્ર માસ એટલે માહે રમઝાન પૂર્ણ થતાં આજે ભુજ શહેરની ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ઉપર સવારે 8 કલાકે બધા મુસ્લિમ ભાઈઓ એકઠા થયા અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી. અને આજના દિવસે જે ગરીબ યતીમ મિસ્કીનો પ્રત્યે મોહબ્બત રાખે છે તેના ઉપર અલ્લાહ તબારક વ તઆલા પોતાની રહેમત નાઝિલ કરે છે. તેના માટે આપણે તેના સાથે આપણે મોહબ્બત કરીએ એ દેશપ્રેમી છે, અને દેશપ્રેમીનો રક્ષણ એ ઈમાનનો એક ભાગ છે. અને હું આપણા ભારતમાં વિવિધ ધર્મના લોકો રહે છે તો એમ કહું છું કે બધા ધર્મના લોકોને માન અને સન્માન આપવું, અને તેમના વડીલો એટલે કે ધર્મગુરુઓ પંડિતો પાદરી હોય તેમને પણ માન અને સન્માન આપવું. આપણા જીભ વડે કે વર્તન વડે એવું કાર્ય ન થાય કે એમને દુઃખ લાગે કે નુકસાન થાય કે એના દિલમાં નફરત થાય. ને અને હું બધા મુસલમાન ભાઈઓને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું. રમઝાન ઈદ 30 રોજા રાખ્યા પછી આજે ચાંદ ગઈકાલે ચાંદ દેખાતા આજે રોજા પૂર્ણ થઈ ગયા, અને સ્વાભાવિક છે કે એની અનંત ખુશી લોકોમાં હોય. અને એ આજે અહીંયા મુખ્ય ઈદગાહ ઉપર જોવા મળી. મુખ્ય ઈદગાહ ઉપર જમા થયા હિન્દુ મુસ્લિમ આગેવાનો, એકબીજાને ભેટી અને ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી. હું મુખ્ય ઈદગાહ કમિટી વતીથી સમગ્ર શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છા પાઠવું છું. આજે જોગાનુજોગ મુસ્લિમ સમાજનો મોટો તહેવાર એટલે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ છે, અને બ્રહ્મ સમાજના ભાઈઓ માટેનો આજનો દિવસ પણ બહુ અતિ જરૂરી છે. અતિ એટલા માટે જરૂરી છે કે એમ પરશુરામની આજે જયંતિ છે. તો આ પ્રસંગે, આ બંને પ્રસંગે હું મુસ્લિમ સમાજ અને ઈદગાહ કમિટી વતીથી તમામ લોકોને, હિન્દુ મુસ્લિમ આગેવાનોને, હિન્દુ મુસ્લિમ ભાઈઓને પણ ઈદની શુભેચ્છા અને પરશુરામ જયંતિની પણ હું શુભેચ્છા પાઠવું. આજનો ખુતબો એટલે કે ધાર્મિક પ્રવચન અમારા મૌલાના સાહેબ રમઝાન અલી અત્તારી સાહેબે અલ્લાહ અને અલ્લાહના રસૂલનો પૈગામ માનવ જાત માટે શું જરૂરી છે એનો સંદેશો આપેલું, અને અમારા પીર સાહેબ સૈયદ ખેરસા બાપુએ આજની મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ પઢાવેલ. સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક. ખાસ કરીને સમય સમયનો કામ કરે છે, સમય એક વહેતો દોજ એની જિંદગી એક સાયકલ છે, તમને મને અને આપણે સૌને ખબર છે. આજે રોજ અમારા પીર મુર્શિદો ખેરસા બાબાની આગેવાનીમાં અમે ઈદ નમાઝ પાડી. અતારી સાહેબના નેજા હેઠળ અમે ખુતબો પડ્યો, અને અમારા મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાનોની નિગરાનીમાં આજે એક સફર મજા કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું ઈદગાહ ઉપર, અને ઈદ ઉલ ફિત્રની ઈદ નમાજ પડી. આજથી દેશમાં, ભારતમાં, કચ્છમાં, ભુજમાં અને સમગ્ર દુનિયામાં આજે ઈદ ઉજવાઈ રહી છે, ત્યારે હું બધાને હાર્દિક શુભેચ્છા આપું છું. અને ભારતમાં જ્યારે ત્રિવેણી સંગમ છે, ખાત્રી ત્રીજ છે, પરશુરામ જયંતિ છે અને ઈદ ઉલ ફિત્ર છે, તેની સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને દુઆ આપું છું, દુઆ કરું છું. આજના આ કાર્યક્રમમાં એક અમારા મુસ્લિમ વરિષ્ઠ આગેવાનો એવા અલીમામભાઈ જત, અમીરભાઈ રોઢિયા, જુમાભાઈ નોડે, ઉંમરભાઈ શમા, બાયરભાઈ, ફઝલભાઈ, અમારા પૂર્વ મુસ્લિમ બાબા સાહેબ અને તમામે તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી ને ઈદની નમાજ પઢી, અને ફરી પાછો ભારતમાં, કચ્છમાં, ભુજમાં કોમી એકતા કાયમી રહે, એકબીજાને ભાઈચારાથી આપણે રહીએ એવી હું દુઆ કરું છું.